વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા માર મારવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. તમાચા અને લાતો વરસાવી રહેલા શિક્ષકનો આ વિડીયો પૂર્વ અમદાવાદની ઇન્ટરનેશનલ શાળાનો હોવાની ચર્ચા છે. વિડીયોમાં શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓ સાથે વાત કરતો નજરે પડે છે, જોકે ત્યારબાદ ગેટ નજીક વિદ્યાર્થીઓને તમાચા અને લાતો મારતો દેખાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો ચર્ચામાં છે, જોકે પૂર્વ અમદાવાદની એક ઇન્ટરનેશનલ સ્કૂલનો આ વિડીયો હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો સોશિયલ મીડિયામાં હાલ આ વિડીયો વાયરલ થયો છે. એક શિક્ષક કેટલાક વિદ્યાર્થીઓને લાત વડે મારી રહ્યો છે, જોકે શા માટે આ વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે તેનું કારણ જાણી શકાયું નથી, પરંતુ નજીકના એક કેમેરામાં આ ઘટના કેદ થઈ છે. સંવાદદાતા નરેન્દ્ર મારી સાથે જોડાયા છે. નરેન્દ્ર, પૂર્વ અમદાવાદના નામથી હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે, સાચી હકીકત બહાર આવી છે કે કેમ? જી, અમદાવાદની એક શાળાનો આ વિડીયો હોવાનો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર દાવો કરવામાં આવી રહ્યો છે અને કેટલાક કન્સર્ન જે વ્યક્તિ છે એમની સાથે વાતચીત થઈ છે અને એમના દ્વારા એક ઇન્ટરનેશનલ શાળા કે જેનું ખૂબ મોટું નામ છે અમદાવાદની અંદર એવી એક ઇન્ટરનેશનલ શાળાનો આ વિડીયો છે કે જેની અંદર શિક્ષક પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને ત્યારબાદ એકાએક આ વિદ્યાર્થીઓને લાફા તેમજ લાત મારી રહ્યા હોય એવું સ્પષ્ટ વાયરલ વિડીયોની અંદર અત્યારે હાલ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતનો પણ આ રીતનો એક વિડીયો વાયરલ થયો હતો અને આ સિવાય એક નિયમ મુજબ વિદ્યાર્થીઓને મારવા નહીં એ રીતનું પણ જણાવવામાં આવતું હોય છે, છતાં પણ આ રીતના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવી રહ્યો છે અને આ વિડીયો એક વ્યક્તિ દ્વારા અન્ય બાજુના બિલ્ડિંગમાંથી વિદ્યાર્થીઓને માર મારતા હોય એવો રીતનો વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો હોય છે. આગામી સમયની અંદર DO સહિતની જે ટીમ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવશે કે આખરે આ કઈ શાળાનો વિડીયો છે કે અને કયા શિક્ષક છે કે જેઓ કયા કારણોસર વિદ્યાર્થીઓને આ રીતના માર મારી રહ્યા છે. બિલકુલ નરેન્દ્ર, માહિતી બદલ આપનો આભાર. તો હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે, પરંતુ ચોક્કસ કારણ નથી જાણી શકાયું કે શા માટે વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. તો આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુરના મગફળી કાંડની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે. પેઢલાના ગોડાઉનમાં હાલ 31,685 બોરીની તપાસ કરાઈ, કુલ 141 મગફળી બોરીની તપાસ કરવામાં આવી છે. ગઈકાલથી જ તપાસ કરવામાં આવી રહી છે, જેની મગફળીની બોરીમાંથી 20% કાંકરા તેમજ ધૂળનો ભાગ જોવા મળ્યો. ધનેજ મંડળીના પ્રમુખ અને મંત્રી હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેતપુરના મગફળી કાંડની પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે. તો ગઈકાલથી જ કલેક્ટરને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા હતા. 31,685 મગફળીની બોરી છે, જેમાંથી કુલ 141 મગફળીની બોરીની તપાસ કરવામાં આવી છે, જેમાં મોટાભાગની બોરીઓમાંથી કાંકરા તેમજ ધૂળ મળી આવ્યું છે. તો પ્રાથમિક તપાસ હાલ પૂર્ણ થઈ છે. ધનેજ મંડળીના પ્રમુખ અને મંત્રી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો જેતપુર મગફળી કાંડ ગઈકાલથી જ વિવાદોમાં છે, કારણ કે જે પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી તેમાંથી માટીના ઢેફા તેમજ કાંકરી તેમજ પથ્થર પણ મળી આવ્યા છે. તો કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ગઈકાલથી જ સમગ્ર મામલાની છાનબીન કરી રહ્યો છે. સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે જોડાયા છે. ગૌતમ, અત્યાર સુધીની તપાસમાં શું શું વિગતો સામે આવી છે? જે રીતના વાત કરવામાં આવે, ગઈકાલથી જે રીતના તપાસ શરૂ કરવામાં આવી હતી, જિલ્લા કલેક્ટર અને SP દ્વારા જે રીતના સ્થળની કહી શકાય કે તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ 6 જેટલી અલગ અલગ ટીમો બનાવી અને આજે મગફળી છે તેની રેન્ડમની તપાસ કરવામાં આવી હતી. અલગ અલગ કુલ આજે 30,000 જેટલી ગુણી છે, તેમાંથી 140 ગુણીની તપાસ કરવામાં આવી હતી. લગભગ તમામ જે આજે ગુણીની તપાસ કરવામાં આવી તેમાં મગફળીની અંદર માટી અને ઢેફા છે તેનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. અંદાજિત 20-25% જેટલું જે માટી અને ઢેફા છે તેનું મિશ્રણ કરવામાં આવ્યું હતું. ત્યારે કહી શકાય કે આ પંચનામાની જે કાર્યવાહી છે તે પૂર્ણ થઈ છે અને હવે કુલ લગભગ 4 જેટલા લોકોની અત્યાર સુધીમાં પૂછપરછ પણ કરવામાં આવી છે. અન્ય લોકોની પૂછપરછની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે કહી શકાય કે હાલ આવતીકાલે કહી શકાય કે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવશે અને કહી શકાય કે મોટા ખુલાસા થવાની પણ સંભાવના છે. જી બિલકુલ ગૌતમ, માહિતી બદલ આભાર. તો આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ વધુ જાણકારી આપી શકે છે કલેક્ટર, જોકે મોટા ખુલાસાઓ થવાની પણ
સંભાવના રહેલી છે. અન્ય કેટલાક નામો પણ બહાર આવે તેવી પણ શક્યતા છે. તો બોરીઓમાંથી 20% કાંકરા તેમજ ધૂળનો ભાગ મળી આવ્યો. આજે પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ આ તપાસમાં લાગેલા છે. રાજ્યમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના મહાકંભાંડનું પગેરું જૂનાગઢ સુધી પહોંચ્યું છે. જૂનાગઢ જીઆઈડીસી 2માં મુકુંદ એક્સપોર્ટ નામના ગોડાઉનમાં પણ માટી ભેળવેલી મગફળી ભરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ ગોડાઉનમાં પણ મોટી ધણેજ સેવા સહકારી મંડળી અને સમઢિયાળા સહકારી મંડળી દ્વારા ખરીદવામાં આવેલો મગફળીનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે અને કેમેરાની સામે ગોડાઉન ખોલવામાં આવે તો અહીંથી પણ મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે. ત્યારે સવાલ એ છે કે શું સરકાર આ મામલે તપાસ કરશે કે પછી સમગ્ર કૌભાંડનો ઢાંક પીછોડો કરાશે. મગફળીના ભ્રષ્ટાચારનું આ પણ એક ઘર છે. મુકુંદ એક્સપોર્ટ નામનો જે ગોડાઉન જીઆઈડીસી 2ની અંદર આવેલો છે જૂનાગઢની અંદર, તેની અંદર સમઢિયાળા સેવા સહકારી મંડળી અને મોટી ધણે સેવા સહકારી મંડળીનો મગફળીનો મોટો જથ્થો આની અંદર પડેલો છે. જે મગફળીની અંદર જે કાંકરા અને જે ધૂળ મિલાવટ કરી અને જે ગોડાઉનની અંદર માલ ભરવામાં આવ્યો છે, જો આ ગોડાઉન ખોલવામાં આવે તો આ ગોડાઉનની અંદરથી મોટા પ્રમાણની અંદર જે મિલાવટ કરેલો માલ છે તે મળી આવે એમ છે. પણ જોવાની વાત એ રહી કે આ ગોડાઉન ક્યારે ખોલવામાં આવશે અને ક્યારે એમની યોગ્ય તપાસ કરવામાં આવશે. બિપિન પંડ્યા, વીટીવી, જૂનાગઢ. તો જેતપુર મગફળી કૌભાંડનો વધુ એક ચોંકાવનારો પુરાવો વીટીવીને મળી આવ્યો. સમગ્ર કૌભાંડ અંગે એક ખેડૂત આગેવાન અને નાફેડના અધિકારી વચ્ચેની વાતચીતનો ઓડિયો વીટીવીને મળી આવ્યો છે. આ ઓડિયોમાં ખેડૂત આગેવાન ચેતન ગઢિયા અને નાફેડના રોહિત બોડા મગફળીના ગોડાઉન અંગે વાતચીત કરે છે. અધિકારી રોહિત બોડા આ વાતચીતમાં ખેડૂત આગેવાનને ગોડાઉન ન ખોલવા માટે કહે છે અને જો ગોડાઉન ખોલવું છે તો સરકારમાંથી તેની મંજૂરી લાવવા માટે કહી રહ્યા છે. મહત્વનું છે કે મગફળી કૌભાંડનો વિડીયો ઓડિયો સામે આવ્યા બાદ ગોડાઉનને લોક કરી દેવાયું હતું. તેવામાં આ પ્રકારનો ઓડિયો સામે આવવાથી અનેક સવાલો પણ ઉભા થયા છે. તો રાજકોટના જેતપુરમાં મગફળી કૌભાંડ મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ તપાસમાં લાગેલા છે. મગફળીની જે મંડળીએ ખરીદી કરી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે કોઈ પણ જવાબદાર અધિકારીઓને બક્ષવામાં નહીં આવે. રાજકોટની આ ગુનો નોંધાઈ ગયો છે એના સંદર્ભમાં અમારા એસપી સમગ્ર બનાવની તપાસ કરીને આ મગફળી ક્યાંથી આવી, કઈ મંડળીની હતી, ક્યારે આવી અને એની અંદર કોણ આ પ્રમાણેની ભેળસેળમાં સંડોવાયેલા છે એના માટે ત્યાંના કલેક્ટર અને એસપી સંયુક્ત રીતે અને આ જે મંડળીઓ સંડોવાયેલી છે એના સંદર્ભની તપાસ કરી રહ્યા છે. તો અનેક સવાલો આ ઘટનાને લઈને ઉભા થઈ રહ્યા છે. એક ઓડિયો ક્લિપ પણ હાલ સામે આવી છે જે વીટીવીને આ ઓડિયો ક્લિપ હાથ લાગી છે. ઓડિયો ક્લિપમાં એક ખેડૂત આગેવાન ચેતન ગઢિયા અને નાફેડના રોહિત બોડા નામના અધિકારી મગફળીના ગોડાઉન અંગે વાતચીત કરે છે. અધિકારી રોહિત બોડા આ વાતચીતમાં ખેડૂત આગેવાનને ગોડાઉન ન ખોલવા માટે કહે છે અને જો ગોડાઉન ખોલવું હોય તો સરકારમાંથી તેની મંજૂરી લાવવા માટે કહી રહ્યા છે. મહત્વનું છે કે મગફળી કૌભાંડનો વિડીયો સામે આવ્યા બાદ ગોડાઉનને લોક કરી દેવાયું હતું અને ત્યારબાદ આ પ્રકારનો વધુ એક ઓડિયો સામે આવવાથી અનેક સવાલ ઉભા થયા છે. તો સમગ્ર મામલે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ નિવેદન આપ્યું છે. જે પણ જવાબદાર અધિકારીઓ, જવાબદાર લોકો છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવશે. કોઈને પણ સમગ્ર મામલામાં બક્ષવામાં નહીં આવે. જિલ્લા પોલીસ વડા પણ આ તપાસમાં ખુદ જોતરાયેલા છે. તો મગફળી કાંડમાં પ્રાથમિક તપાસ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે. ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિતના ટીમ બનાવીને તમામ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. ગઈકાલથી જ આ તપાસની શરૂઆત કરી દેવામાં આવી હતી. આજે પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ છે.
141 મગફળીની ગુણીઓમાં તપાસ કરવામાં આવી છે. આ તરફ અમદાવાદમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. ઠક્કર બાપાનગર વિસ્તારમાં એએમસીની કામગીરી દરમિયાન એક યુવક પર હુમલો થયો હતો. એક યુવક પર અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો તેની ઘટના વીટીવીના કેમેરામાં કેદ થઈ હતી. કઈ રીતે બે આરોપી ત્યાંથી બાઇક પર બેસીને ફરાર થઈ જાય છે? એએમસી દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેમાં મુખ્યત્વે હાટકેશ્વરથી નાગરવેલ હનુમાન મંદિર સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં મોટાભાગે દબાણ વધુ પ્રમાણમાં જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓની વાલા દવલાની નીતિ પણ જોવા મળી હતી. આ તરફ વસ્ત્રાપુરમાં આવેલી મિલેનિયમ સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામ પણ દૂર કરવામાં આવ્યું હતું. સાલ હોસ્પિટલ પાસે આવેલી આ સ્કૂલમાં ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યો હતો, તેને પણ દૂર કરવામાં આવ્યો હતો. એલિસ બ્રિજ ખાતે લારી ગલ્લા સહિત પાથરણાવાળાઓએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. એએમસી ઓફિસ બહાર વિવિધ કાર્ડ સાથે વિરોધ દર્શાવાયો. તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશથી લારી ગલ્લા સહિતના પાથરણાવાળાઓની રોજીરોટી છીનવાઈ રહી છે તેમ જણાવવામાં આવ્યું હતું. તેઓએ જપ્ત કરેલા માલ સામાન પરત કરવાની પણ માંગ કરી છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓના કારણે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. તો અમદાવાદમાં એએમસી દ્વારા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, ત્યારે ઠક્કર બાપાનગર વિસ્તારમાં એએમસીની કામગીરી દરમિયાન એક યુવક પર હુમલો થયો છે. એક યુવક પર અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો. ઘટના વીટીવીના કેમેરામાં કેદ થઈ. સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કેવી રીતે અસામાજિક તત્વો દ્વારા એક યુવાન પર હુમલો કરવામાં આવે છે અને બાદમાં ત્યાંથી બાઇક પર બેસીને આ લુખા તત્વો ફરાર થઈ જાય છે. બે શખ્સોએ હુમલો કર્યો છે જે કેમેરામાં કેદ થઈ ગયા છે. ત્યારે પોલીસ આરોપીને ક્યારે ઝડપે છે તે જોવું રહ્યું. તો આ દ્રશ્યો છે વડોદરા અને સુરત શહેરમાં. રાજ્યભરમાં ટ્રાફિકને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે. આ તરફ વડોદરામાં પણ અનેક કારોની બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી, તો આ તરફ સુરતમાં પણ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તમામ મેગા સિટીમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ક્યાંક લોકોએ આક્રોશ પણ વ્યક્ત કર્યો, પોતાની રોજીરોટી છીનવાઈ હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો છે. તો વડોદરા અને સુરતમાં પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. ટ્રાફિક નિયમનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું, ચલણ કાપવામાં આવ્યા હતા, તેમજ બ્લેક ફિલ્મ લગાવનાર લોકોની બ્લેક ફિલ્મ પણ દૂર કરવામાં આવી હતી. તો સુરતમાં પણ દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો સુરત મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવવામાં આવી. મળતી માહિતી પ્રમાણે સુરત રિંગ રોડ ઉપર ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કર્મચારીઓની સાથે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ આ ડિમોલિશનમાં જોડાયો હતો. મહત્વનું છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ બાદ સુરત, અમદાવાદ અને વડોદરામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો આ સાથે સમાચારોમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. કરોડોનો ખર્ચ કરીને આદિવાસી બાળકોને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે મધ્યાહન ભોજનની યોજના અમલમાં મૂકી, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં સંચાલકોની બેદરકારી અને તંત્રની બેજવાબદારી ભરેલી નીતિને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, લુણાજા પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહન ભોજનના અનાજમાં ગંભીર બેદરકારી સામે આવી. મધ્યાહન ભોજનના અનાજ, તેલ અને ચોખામાં અસંખ્ય જીવાત મળી આવી હતી. જોકે સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલ પણ શાળાના સંચાલકો ઉપર ઊભા થાય છે. શા માટે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે? શા માટે આ તમામ ખાદ્ય સામગ્રીની દેખરેખ રાખવામાં નથી આવતી?
20 બાળકોને ચાલી જાય થઈ રહી છે. સ્ટોક આવી ગયેલું છે. ક્યાં છે? 28 તારીખે આવી ગયો. કુંડલ નથી આવ્યો ને. અને તેલ ની અંદર આ જે જીવાતો છે તેને શું કહેશો? બીજે થી લઈ આવવું પડે છે. પણ હવે સંચાલક ની જવાબદારી અમારી બી જવાબદારી થઈ છે અને કહીએ છીએ અમે વારંવાર. ના ના મળે છે, ભોજન તો મળે છે. ના યાર, સંચાલક ને અમે રજૂઆત કરશું, મળશે ભોજન તો મળે છે. તો જીવાત નીકળવાના મામલે સંચાલકોને પૂછતા જણાવ્યું કે અહીં ભોજન બનાવવાનો પુરવઠો પૂરતા પ્રમાણમાં આવતો નથી, જેને લઈને તેલ જેવી વસ્તુઓ ખાનગી દુકાનેથી લાવવી પડે છે. મધ્યાહન ભોજનના સંચાલક પણ કહે છે કે ભોજન બનાવવા માટે પૂરતો સામાન અપાતો નથી, તેલ પૂરતા પ્રમાણમાં અપાતું નથી અને કઠોળ તો બિલકુલ ફાળવવામાં નથી આવતું. મહત્વપૂર્ણ છે કે શાળાના 130 બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવે છે. મામલતદાર જણાવે છે કે જથ્થો પહોંચાડવામાં આવે છે પણ દાળનો જથ્થો ગોડાઉનમાં ઉપલબ્ધ ન હોવાથી આપી શક્યા નથી. જીવાતને લઈને કહ્યું કે કસૂરવાર સામે પગલાં ભરાશે. અમારી શાળાની અંદર 130 બાળકો જેવા ભણવા જાય છે બરાબર. હવે એમને મધ્યાહન ભોજનનો પ્રશ્ન છે, એ પ્રશ્નની અંદર તેલ અને આ ખાવાના જે નાસ્તામાં હોય ચોખા દાળ ઠોકરી આવું જે બનાવવાનું ટાઈમે, શાક ને રોટલી જે બનાવવામાં આવતું હોય એ આવતું નથી બનાવવાનું, અને એકનો એક ખોરાક મળતો હોય જેમાં જીવજંતુ વાળું ખોરાક હોય, એટલે અમારા છોકરા કંઈ ત્યાં જમવા મંજૂર નથી. કેમ કે એવું ખાય અને છોકરાનું સ્વાસ્થ્ય બગડે એટલે એ છોકરા ત્યાં ખાતા નથી. નિગમને જે કપાસિયા તેલ ફાળવવામાં આવે છે એ ટીનમાં ફાળવવામાં આવે છે, એટલે આ જથ્થો અમારો નહીં હોઈ શકે. કદાચ સંચાલકે બહારથી લાવ્યો હોય એવું બને, બાકી આ જથ્થો ચોખ્ખો જ ફાળવવામાં આવે છે, તેલ સારું ફાળવવામાં આવે છે. હવે સંચાલક સામે અમે એને જે આ છે ગેરરીતિ એના માટે અમે તપાસ કરાવીશું. તપાસમાં જો એની ક્ષતિ જણાય તો યોગ્ય પગલાં લઈશું. તો સરકાર એક તરફ લોકોના આરોગ્યને લઈને પાણીપુરી અને અન્ય અખાદ્ય પદાર્થો પર પ્રતિબંધ મૂકવાના બણગાં ફૂંકે છે, ત્યારે સરકારી શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનની હાલત અખાદ્ય પાણીપુરી કરતાં પણ ખરાબ છે. નવસારીના મહુવર ગામે પ્રાથમિક શાળામાં અપાતા મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી હતી. બાતમાંથી ઈયળો નીકળતા બાળકો ગભરાયા અને આચાર્યને રજૂઆત કરી. આ મામલે શાળાના આચાર્યએ મામલતદારને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આજે જ્યારે બપોરે મધ્યાહન ભોજન બાળકોને પીરસવામાં આવ્યું ત્યારે મેનુ પ્રમાણે દાળ ભાત અને મમરા હતા. તો પીરસાઈ ગયા બાદ એક છોકરીએ ફરિયાદ કરી કે એના ભાતમાં ઝીણી ઝીણી ઈયળો છે. જાત તપાસ કરી તો ખરેખર એમાં ઈયળ માલુમ પડી. આથી તમામ ભાત પછી ફેંકી દેવામાં આવ્યું અને બાળકોને પછી અન્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તૈયાર મેનુ આવે છે, તૈયાર ભોજન આવે છે અને તે નાયક ફાઉન્ડેશન એન્ધલથી આવે છે, એક એનજીઓ સંસ્થા છે. મારા સ્ટાફમાંથી સ્કૂલમાં કોન્ટેક્ટ કર્યો તો જાણવા મળ્યું કે મહુવર અને કાળા કાછા ગામે રાઈસમાંથી ઈયળ નીકળી છે. એટલે અમારે ત્યાં સેન્ટ્રલ કિચન નવસારીમાં સેન્ટ્રલ કિચન જે છે નાયક ફાઉન્ડેશન એના દ્વારા ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે મધ્યાહન ભોજનને લગતું. તો અમે એમને ફોન કરીને કીધું છે કે આવી રીતે ક્વોલિટી જે ખરાબ આપવામાં આવે છે એ નહીં ચાલશે અને વી હેવ ઓલ્સો ટેકન ડિસિપ્લિનરી એક્શન અગેન્સ્ટ ધેમ અને નોટિસ પણ એમને આપી. મગફળી કાંડમાં નાફેડના અધિકારી અને ખેડૂત આગેવાનોનો ઓડિયો સામે આવતા ખળભળાટ. તો ગૃહ રાજ્યમંત્રી કહ્યું જવાબદારો સામે થશે કાર્યવાહી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં મેગા ડિમોલિશન. તો અમદાવાદમાં ડિમોલિશન ટીમને મદદ કરનાર યુવક પર હુમલો. મધ્યાહન ભોજનમાં જીવાત નીકળવાની ઘટનામાં થયો વધારો. નવસારી તથા છોટાઉદેપુરમાં ભોજનમાંથી નીકળી જીવાત. એનસીબી સાબરકાંઠામાંથી ઝડપ્યું 13 કિલો ચરસ, એક વ્યક્તિની ધરપકડ.
બનાસકાંઠાના દાંતામાં બાળકીનું શંકાસ્પદ મોત, પરિવારજનોનો રૂબેલાની રસી લીધા બાદ મોતનો આક્ષેપ. તો પાટણની ધારપુર હોસ્પિટલમાં સગર્ભા મહિલા કર્મચારીએ માનસિક ત્રાસની કરી ફરિયાદ, વિભાગનો ડોક્ટર જ ત્રાસ વર્તાવતો હોવાની ફરિયાદ. વડોદરામાં વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો બન્યો ઘાતક, સિગ્નલ્સ સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર ઘાતકી હુમલો કર્યો. કોંગ્રેસ દ્વારા શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂક, રાહુલ ગાંધીએ મારી મંજૂરીની મહોર.